તમે જ્યારે કોઈ મહિલા સાથે શોપિંગ ઉપર ગયા હશો ત્યારે તમે ચોક્કસ એક વસ્તુ નોટિસ કરી હશે, અને એ છે પ્રાઇસ. જ્યારે કોઈ પુરુષ અને મહિલાને એક વસ્તુ ખરીદી છે જે બંને યુઝ કરી શકે છે, ફોર એક્ઝામ્પલ પરફ્યુમ, પરંતુ ઇટ્સ ફોર બોયઝ અને ઇટ્સ ફોર વુમન ના નામના ટેગને કારણે બંનેના પ્રાઇસમાં ઘણો બધો ડિફરન્સ આવી જાય છે, અને એ ડિફરન્સ ઘણા બધા પૈસા પણ ખર્ચાવી નાખે છે. પરંતુ શું તમને ખબર છે, આ એક પ્રકારનો સ્કેમ જ છે જે આપણી સાથે કરવામાં આવે છે. જેન્ડર નામે ઘણી બધી કંપનીઓ આપણને છેતરી રહી છે જે આપણને ખબર પણ નથી. જો તમારે જાણવું હોય તો કેવી રીતના આ કંપનીઓ આપણને છેતરી રહી છે અને એનાથી બચવાનું કેવી રીતના, તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, અને હું છું કરણ. મહિલાઓ સાથેના ભેદભાવના ન્યૂઝ તો તમે ઘણી બધી વખત સાંભળેલા છે, કદાચ આજના ન્યૂઝપેપરમાં પણ આવી ગયા છે. પરંતુ ઘણી બધી વખત એવા ભેદભાવ થઈ જતા હોય છે કે જેની જાણ મહિલાઓને થતી જ નથી. હું વાત કરી રહ્યો છું એવા ટેક્સની જે મહિલાઓને ખબર જ નથી કે તે પોતે પે કરી રહી છે. આ ટેક્સનું નામ છે પિંક ટેક્સ. હવે તમને એમ થતું હશે કે આ કયા પ્રકારનો ટેક્સ છે, તો આ એક પ્રકારનો ટેક્સ જ છે. પરંતુ આ ટેક્સ કોઈ ઓથોરાઇઝ નથી, મતલબ કે અધિકારિક નથી, કે કોઈ પછી ગવર્નમેન્ટે લગાવેલો ટેક્સ નથી. પરંતુ આ એવો ટેક્સ છે કે જે છુપાયેલો ટેક્સ છે. તમે ઘણા બધા ટેક્સના નામ સાંભળેલા હશે, વેટ ટેક્સ, સેલ્સ ટેક્સ, ઇન્કમ ટેક્સ વગેરે વગેરે. પરંતુ હજી એક ટેક્સ છે જેનું નામ છે પિંક ટેક્સ, જે રિટેલ માર્કેટનો એક ટર્મ છે. હવે આ ટેક્સને વસૂલવા માટે સૌથી સરળ રસ્તો છે, અને એ છે મહિલાઓને લગતી પ્રોડક્ટ. ઘણી બધી એવી પ્રોડક્ટ હોય છે કે જે માત્ર મહિલાઓ જ યુઝ કરી શકતી હોય છે, જેમ કે મેકઅપનો સામાન, લિપસ્ટિક વગેરે વગેરે. અમુક સામાન એવા હોય છે કે જે મહિલાઓ અને પુરુષ બંને યુઝ કરી શકતા હોય છે, જેમ કે પરફ્યુમ, બોડી લોશન, બોડી ક્રીમ, ફેસ વોશ, ફેસ ક્રીમ વગેરે વગેરે. અને આ જે પિંક ટેક્સ છે એ આની આડમાં જ લેવાતો એક ટેક્સ છે જેની જાણ મહિલાઓને નથી હોતી. હવે આ થાય છે કેવી રીતના? ફોર એક્ઝામ્પલ, એક FMCG કંપની છે કે જે પુરુષો અને મહિલાઓ બંને માટે ફેસ ક્રીમ બનાવે છે. હવે જ્યારે આ બંને ફેસ ક્રીમ માર્કેટમાં જશે ત્યારે મહિલાઓની જે ફેસ ક્રીમની પ્રાઇસ હશે તે પુરુષના ફેસ ક્રીમની પ્રાઇસ કરતાં ઘણી વધારે હશે. હવે આ જે ભેદભાવ છે, પ્રાઇસનો જે ભેદભાવ છે, તેને જ પિંક ટેક્સ કહેવામાં આવે છે. હવે આની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ એ છે કે મહિલાઓ જ્યારે પણ શોપિંગ ઉપર જાય છે ત્યારે તે કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે ભાવાત્મક રીતે તેની સાથે જોડાઈ જાય છે. તમે જોયું હશે કે જ્યારે પુરુષ શોપિંગ ઉપર જાય છે ત્યારે કલાક કે પછી 2 કલાક સમય કાઢે છે, જ્યારે મહિલાઓ 2 થી 4 કલાક સુધીનો સમય કાઢી શકે છે. કારણ કે પોતે જ્યારે શોપિંગ ઉપર જાય છે વસ્તુ ખરીદતી વખતે ત્યારે એ એક એક વસ્તુને જોવે છે, સમજે છે અને પછી વસ્તુ લે છે. આનો જ ફાયદો કંપનીઓ લે છે. હવે આ ખેલ કોઈ આજકાલનો નથી, વર્ષોથી આ ખેલ ચાલતો આવ્યો છે, અને પિંક ટેક્સના નામે મહિલાઓ પાસેથી વધુ પ્રાઇઝ મેળવતા આવ્યા છે. ઈસવીસન 1990માં કેલિફોર્નિયા એસેમ્બલી ઓફિસ ઓફ રિસર્ચના એક સંશોધન પ્રમાણે 63% મહિલાઓ પુરુષ કરતા વધારે પૈસા આપતી હતી, અને ત્યારથી જ વસ્તુઓ ઉપર પિંક ટેક્સની શરૂઆત થઈ. હવે એવું નથી કે આ માત્ર ને માત્ર વિદેશમાં જ થાય છે, ભારતમાં પણ આ જ સિસ્ટમ છે. ભારતમાં પણ પિંક ટેક્સ લેવામાં આવે છે જેની જાણ મહિલાઓને હોતી જ નથી. ફોર એક્ઝામ્પલ, એક રેઝર જે મહિલા પણ વાપરી શકે છે અને એક પુરુષ પણ વાપરી શકે છે, પરંતુ ઇટ્સ ફોર બોયઝ અને ઇટ્સ ફોર ગર્લ્સના નામે બંનેને પ્રાઇસ ઘણી બધી ડિફરન્સ હોય છે. માર્કેટમાં રેઝરની પ્રાઇસ શું છે? માર્કેટમાં રેઝરની પ્રાઇસ છે, એક પ્રખ્યાત કંપનીની રેઝર પુરુષો માટે લગભગ 100 રૂપિયાની 5, જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓની એક રેઝર લગભગ 80 રૂપિયાની આવે છે. હવે એવું નથી કે આ પિંક ટેક્સ પ્રોડક્ટ ઉપર જ લેવામાં આવે છે, સર્વિસીસ ઉપર પણ આ જ સ્થિતિ છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે વાળ કપાવવા જાઓ છો ત્યારે મહિલાઓ જે વાળ કપાવે છે એની પ્રાઇસ ખૂબ વધારે હોય છે, જ્યારે પુરુષ વાળ કપાવે એની પ્રાઇસ ખૂબ ઓછી હોય છે. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે કેવી રીતના કંપનીઓ આપણને પિંક ટેક્સના નામે મૂર્ખ બનાવતી આવી છે, અને કદાચ ભવિષ્યમાં પણ બનાવતી આવશે. પરંતુ આનું સોલ્યુશન શું છે? આનું સોલ્યુશન છે જ, તમે જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ શોપિંગ ઉપર જાઓ અને એવી કોઈ પ્રોડક્ટ જે પુરુષ અને મહિલા બંને વાપરી શકતી હોય ત્યારે એના કન્ટેનર જોઈ લો. જો બંનેના કન્ટેનર સેમ હોય તો તમે પુરુષની જે પણ વસ્તુ છે તે ખરીદી શકો છો. મતલબ કે એવું નહીં રાખવાનું કે ઇટ્સ ફોર બોયઝ છે તો માત્ર ને માત્ર બોયઝના નામે જ અને બોયઝ જ વાપરી શકે છે. ના, એવું ક્યારેય નથી હોતું. બીજું, નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ શોપિંગ ઉપર જાઓ ત્યારે ચોક્કસથી પ્રાઇસ ટેગ ઉપર પણ નોટિસ કરી લેજો, મતલબ કે પ્રાઇસ કમ્પેરિઝન કરી લેજો, જેનાથી આઈડિયા આવી જશે કે કંપની તમને ક્યાં અને કઈ જગ્યાએ મૂર્ખ બનાવી રહી છે. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે પિંક ટેક્સ છે શું અને એનાથી બચવાનું કઈ રીતના. હવે આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.